નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના તાસોમાં નિમ્નલિખિત લકારોનો વિસ્તારથી પરિચય મેળવ્યો, બરાબર? એટલે કે આપણે નિમ્નલિખિત લકારોમાં લટ લકાર, બરાબર, તેનામાં લૂટ લકાર, સામાન્ય ભવિષ્યકાર અને લંગ લકાર, તો આ ત્રણ લકારોનો આપણે વિસ્તારથી પરિચય મેળવ્યો. તો હવે આવતા આપણા તાસોમાં અને આ તાસથી આપણે લોટ લકાર આજ્ઞાર્થકાળ અને વિધિર્લિંગ લકાર વિધ્યર્થકાળનો અભ્યાસ કરશું, બરાબર? આ બે કાળના અભ્યાસ હવે બાકી રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે લોટ લકારમાં સર્વપ્રથમ જઈએ. લોટ લકાર એટલે કે આજ્ઞાર્થકાળ, બરાબર? તો આજ્ઞાર્થકાળમાં હવે આપણે જઈએ. તો આજ્ઞાર્થકાર, બરાબર, આજ્ઞાર્થકાર એટલે કે લોટ લકાર, આજ્ઞાર્થકારનો અર્થ થાય છે લોટ લકાર. તો આપણે જોઈએ, વક્તા જ્યારે શ્રોતા એટલે કે સાંભળનારને કે પોતાને, બરાબર, વક્તા જ્યારે શ્રોતાને કે પોતાને કોઈ ક્રિયામાં પ્રવર્તાવા માંગતો હોય ત્યારે આદેશાત્મક અથવા ઉપદેશાત્મક ક્રિયાપદોવાળી વાક્યરચના કરે છે, બરાબર? તો વક્તા જ્યારે પોતાને કે શ્રોતાને, બરાબર, પોતાને અથવા તો શ્રોતા સાંભળનારું હોય એને, બરાબર, તો તેને કોઈ સાંભળનારને કોઈ ક્રિયામાં પ્રવર્તાવા માંગતો હોય ત્યારે વક્તા છે તે આદેશાત્મક અથવા ઉપદેશાત્મક વાક્યરચના કરે છે, બરાબર? તો ત્યારે એ સામાન્ય રૂપથી આજ્ઞાર્થ કાળ આવે છે. એટલે કે કોઈ ક્રિયા કરે, કોઈ કામ આ વ્યક્તિ અમુક વ્યક્તિ છે તે કોઈ નિશ્ચિત પ્રકારનું કામ કરે એવું વક્તાનો આશ્રય હોય છે, બરાબર? તો હવે સમજી લ્યો કે આ ઉત્તમ પુરુષ છે, બરાબર? અહીં ધ્યાને લેજો તો કે આ ઉત્તમ પુરુષ છે, મને જવું છે, બરાબર, એ પ્રકારનો ઉત્તમ પુરુષ છે. તો અહીં તો સર્વપ્રથમ એ જાણીએ અહીં કે આજ્ઞાર્થકારની શરત શું છે. તો કે કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, કોઈ પણ વ્યક્તિ તે બીજા વ્યક્તિને કોઈ ક્રિયામાં પ્રવર્તાવા માંગતો હોય, બરાબર, કોઈ આદેશ આપતો હોય તું આમ કર, બરાબર, એક આજ્ઞા કરતો હોય અથવા તો ઉપદેશ આપતો હોય, તો ત્યાં સામાન્ય રૂપથી આજ્ઞાર્થકાળ આવે છે. તો સર્વપ્રથમ આપણે ઉત્તમ પુરુષમાં જોઈએ તો કે અહમ ગચ્છાની, બરાબર, અહમ ગચ્છાની એટલે કે મને જવું છે, બરાબર, હું જાઉં, અથવા તો એમ પણ કહી શકાય કે હું જાઉં, બરાબર, હું જાઉં એટલે પોતાને જ આદેશ આપતો હોય સામાન્ય રૂપથી એવું સમજવાનું છે. જ્યારે પોતાને જ આદેશ આપવામાં આવતો હોય તો ત્યારે ઉત્તમ પુરુષમાં આને આજ્ઞાર્થકાળનું એક વચન કહેવાય. ત્યારબાદ આવામ ગચ્છાવહ, અમને બંનેને જવું છે અથવા તો અમે બંને જઈએ એ પ્રમાણે એનો અર્થ થઈ શકે, અમે બંને જઈએ, બરાબર. એટલે કે પોતાને જ આદેશ આપે, જે વ્યક્તિ છે તે પોતાને જ આદેશ આપે છે કે અમે બંને જઈએ. ત્યારબાદ વયમ ગચ્છામહ, બરાબર, એટલે કે અમે બેથી વધારે જઈએ, અમને બેથી વધારે જવું છે, ઉપદેશાત્મક, આ ઉપદેશાત્મક છે, બરાબર. ઉપરાંત આદેશાત્મક એટલે કે અમે બેથી વધારે જઈએ, બરાબર, એવું કહે છે. તો ટૂંકમાં આજ્ઞાર્થકાર એટલે શું? તો કે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને કોઈ ક્રિયા, પોતાને કે બીજા વ્યક્તિને કોઈ ક્રિયામાં પ્રવર્તવા માંગતો હોય, બરાબર, કે એવી ફરજ પાડતો હોય કે તું આ કામ કર, બરાબર, તો ત્યારે સામાન્ય રૂપથી આજ્ઞાર્થકાળ આવે છે, બરાબર. આજ્ઞાર્થકાળ કોઈ ક્રિયામાં પ્રવર્તાવા માંગતો હોય એ અહીં મુખ્ય છે. ત્યારબાદ બીજું છે કે આજ્ઞાર્થકાળમાં લોટ લકારમાં મધ્યમ પુરુષમાં ત્વમ ગચ્છ એટલે કે તું જા, બીજાને આદેશ આપે છે કે તું જા અહીંથી, બરાબર, આજ્ઞા કરે છે તું અહીંથી જા. ત્યારબાદ યુયમ ગચ્છતમ, બરાબર, યુવામ ગચ્છતમ એટલે કે તમે બે જાઓ, બરાબર, તમે બે જાઓ. અને યુયમ ગચ્છત એટલે કે તમે બેથી વધારે જાઓ, એટલે કે આજ્ઞા આપવાની છે એ મુખ્ય છે. ત્યારબાદ સહ ગચ્છતુ, તો કે તે જાય આદેશ આપે છે તે જાય અહીંથી, બરાબર. ત્યારબાદ દ્વિવચનમાં તૌ ગચ્છતમ એટલે કે તે બંને જાય અહીંથી. અને ત્યારબાદ તે ગચ્છંતુ એટલે કે તે બેથી વધારે જાય અહીંથી, આદેશ આપે છે આ જ
ઉત્તમ પુરુષમાં શું થાય કે હું જાઉં, ને મધ્યમ પુરુષમાં શું થાય કે તું જા, અને પ્રથમ પુરુષમાં શું થાય તો કે તે જાય. બરાબર, તો આ પ્રમાણે જ અહીં વિવિધ બાબતો થાય. તો આપણે આગળ જોઈએ હવે, તો ઉદાહરણો જોઈએ તો કે વયમ વયમ સ્વપ્રયાસેણ જ્ઞાન પ્રાપ્તું પ્રયત્ન કરવામાં. બરાબર, વયમ સ્વપ્રયાસેણ જ્ઞાન પ્રાપ્તું પ્રયત્ન કરવામાં, એટલે કે આપ વયમ એટલે કે આપણે, સ્વપ્રયાસેણ એટલે કે પોતાના પ્રયાસોથી, અને જ્ઞાન પ્રાપ્તિ જ્ઞાન પ્રાપ્તું એટલે કે જ્ઞાન પ્રાપ્તિ માટે, અને પ્રયત્ન કરવામાં એટલે કે પ્રયત્ન કરીએ. બરાબર, આપણે પોતાના પ્રયાસોથી જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીએ. અહીં વ્યક્તિ છે તે પોતે જ પોતાને આદેશ આપે છે કે આપણે આ પ્રમાણે કરીએ. બરાબર, અહીંયા વ્યક્તિ છે તે પોતે જ પોતાને આદેશ આપે છે કે આપણે આ પ્રમાણે કરીએ. બરાબર, તો જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીએ. ત્યારબાદ અહીં બીજું એવું જ ઉદાહરણ છે કે રામઃ બ્રહ્માંડસ્ય સર્વાસ્ત્રસ્ય જ્ઞાનમ ધારયતુ. બરાબર, રામ અહીં રામને કહે છે કે રામ બ્રહ્માંડના બધા જ અસ્ત્રોનું જ્ઞાન ધારણ કરે. બરાબર, રામને આજ્ઞા આપે છે કે રામ બ્રહ્માંડના બધા જ અસ્ત્રોનું જ્ઞાન ધારણ કરે. બરાબર, કરે આજ્ઞા છે, ટૂંકમાં કરે એવો આદેશ આપે છે રામને, તને આમ કરવું જ પડશે. બરાબર, કરે. ત્યારબાદ આગળ છે કે ત્વમ મયા સહ આગચ્છ. બરાબર, ત્વમ મયા સહ આગચ્છ એટલે કે ત્વમ એટલે કે તું, મયા એટલે કે મારી સાથે, મયા એટલે કે મારી, સહ એટલે કે સાથે, ત્યારબાદ આગચ્છ એટલે કે આવ. બરાબર, કોઈ વ્યક્તિ છે એને આદેશ આપે છે કે તું મારી સાથે આ. બરાબર, આપણે સામાન્ય રૂપથી બીજી પણ એક છે એ પ્રમાણે કહી શકાય કે ત્વમ ઉત્તિષ્ઠ એટલે કે તું ઉઠ. બરાબર, તું અહીંથી ઉઠ. બરાબર, ને એ જ પ્રમાણે બીજો આદેશ દઈ શકાય કે ત્વમ ઉપવિશ એટલે કે તું બેસ. બરાબર, ત્વમ ઉત્તિષ્ઠ એટલે કે તું ઉઠ, અને ત્વમ ઉપવિશ એટલે કે તું બેસ. તો ટૂંકમાં એ કહેવાનો અર્થ એ કે જ્યારે આપણે કોઈ આજ્ઞા, જ્યારે આપણે આજ્ઞા, પ્રાર્થના કે આશીર્વાદ વગેરે જેવી ક્રિયા કરવી હોય, કોઈને આપવા હોય, તો ત્યાં આજ્ઞાતકાળનો પ્રયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે આ વિષયે પાઠ્યપુસ્તકમાં પણ જોઈ લઈએ. તો પાઠ્યપુસ્તકમાં જોઈએ હવે તો કે પેલા વાક્ય આપેલા છે તમારી સામે, હે બાલક, હે બાલ ત્વમ આલસ્યમ ત્યજ. હે બાળક, તું આળસને છોડી દે. બરાબર, ત્યારબાદ હે પ્રભો, હે પ્રભો કાલે પર્જન્ય વરસતુ. બરાબર, એટલે કે હે પ્રભુ, કાળ આવે ત્યારે વરસાદ વરસજો. બરાબર, કાળ આવે ત્યારે વરસાદ વરસજો. ત્યારબાદ હે બાળક ત્વમ સતમ જીવ, એટલે કે હે બાળક તું 100 વર્ષ જીવજે. બરાબર, તો અહીં ઉપરોક્ત વાક્યમાં જે રેખાંકિત પદો છે તે બધા ક્રિયાપદો છે. બરાબર, ઉપરોક્ત વાક્યમાં જે આ રેખાંકિત પદો છે તે બધા ક્રિયાપદો છે. આ ક્રિયાપદો વર્તમાન જેવા કોઈ કાળનો અર્થ બતાવવા માટે નહીં, પરંતુ ક્રમશઃ આજ્ઞા, ત્યારબાદ પ્રાર્થના, અને ત્યારબાદ આશીર્વાદ એ અર્થ માટે કહેવામાં આવ્યા છે. બરાબર, તો આ ક્રિયાપદો આજ્ઞા, ત્યારબાદ પ્રાર્થના, અને ત્યારબાદ આશીર્વાદ એ અર્થમાં કહેવામાં આવ્યા છે. પ્રથમ વાક્યમાં હે બાળક તું આળસ છોડી દે માં કોઈ વડીલ પોતાનાથી નાની ઉંમરના બાળકને આજ્ઞા આપી રહ્યા છે. બરાબર, અહીં પહેલું જે વાક્ય છે હે બાળક તું આળસ છોડી દે, તો અહીં કોઈ વડીલ છે. બરાબર, બાળકના વડીલ એટલે કે બાળકથી મોટા કોઈ પણ. બરાબર, તો બાળકથી મોટા જે વડીલ છે તે બાળકને આજ્ઞા આપી રહ્યા છે કે હે બાળક તું આળસ છોડી દે. બરાબર, આજ્ઞા દે છે તું આળસ છોડી દે. બરાબર, ત્યારબાદ દ્વિતીય વાક્યમાં હે પ્રભુ કાલે પર્જન્ય વર્ષતુ. હે પ્રભુ
કાળ સાથે કાળ આવે ત્યારે વરસાદ વરસજો. માં કોઈ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે, બરાબર. અહીં ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે, હે પ્રભુ કાલે પર્જન્ય વરસતું. તો અહીં કોઈ કોઈ ભક્ત છે તે પોતાના ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હોય છે કે હે પ્રભુ જ્યારે કાળ આવે ત્યારે વરસાદ વરસજો, બરાબર. કાળ આવે, જો કાળ વગર વરસાદ યોગ્ય ન કહેવાય, બરાબર. જેને આપણે માવઠું તરીકે પણ ઓળખીએ, કાળ વગરનું જે વરસાદ હોય તેને આપણે માવઠું તરીકે પણ ઓળખીએ. ને આ માવઠું છે તે ખેતી ખેતીને લગતા અનેકો પાકોમાં નુકસાન પણ કરતો હોય છે. તો અહીં કહીશું છું કે હે પ્રભુ કાળ આવે ત્યારે વરસાદ વરસજો. તો માં કોઈ ભક્ત છે તે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હોય છે, બરાબર. ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ કાળ આવે ત્યારે વરસાદ વરસજો, બરાબર. એ પ્રમાણે પ્રાર્થના કરે છે. ને ત્યારબાદ જ્યારે તૃતીય વાક્યમાં હે બાલક ત્વમ સતમ જીવ, હે બાળક તું 100 વર્ષ જીવજે, માં કોઈ વડીલ નાની ઉંમરના બાળકને આશીર્વાદ આપી રહ્યા છે. તો ઉપરોક્ત આપણે જોઈએ, ઉપરોક્ત આપણે વાક્ય જોઈએ તો પહેલા વાક્યમાં છે આજ્ઞા, હે બાળક તું આળસ છોડી દે, બરાબર. એ પ્રમાણેની આજ્ઞા છે. ત્યારબાદ બીજા વાક્યમાં આપણે ધ્યાનથી જોઈએ તો ખબર પડશે કે આનામાં પ્રાર્થના છે, બરાબર. કોઈ કોઈ વ્યક્તિ છે તે કોઈ ભક્ત વ્યક્તિ કહેતા અહીં ભક્ત કે ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન વરસાદ યોગ્ય સમયે વરસજો, બરાબર. એનો કાળ આવે ત્યારે વરસજો. અને ત્યારબાદ ત્રીજું વાક્ય છે કે તેનામાં આશીર્વાદ છે, બરાબર. ત્રીજું વાક્ય છે તો તેનામાં કોઈ વડીલ છે તે એનાથી નાના ઉંમરના બાળકને આશીર્વાદ આપે છે કે હે બાળક તું 100 વર્ષ જીવજે, બરાબર. એ પ્રકારે આશીર્વાદ આપે છે. તો ધ્યાનમાં રાખો કે જેમ વર્તમાન વગેરે કાળનો અર્થ કહેવા માટે કાળ વચન અને કાળ પુરુષ અને વચન એમ ત્રણ બાબતોને ધ્યાનમાં લેવાની હોય છે, એ જ પ્રમાણે આજ્ઞા અર્થ આજ્ઞા વગેરે અર્થો કહેવા માટે પણ ચોક્કસ અર્થ પુરુષ અને વચન એમ ત્રણ બાબતો ધ્યાનમાં લેવાની હોય છે, બરાબર. તો ઉપરોક્ત બાબત જેમ આપણે કાળ વચન અને પુરુષ, બરાબર, આપણે કેવો કાળ છે, કેવો વચન છે અને કેવો પુરુષ છે, બરાબર. સર્વપ્રથમ તો કેવો કાળ છે, તો કે આપણે અગાઉ ત્રણ કાળ જોયા હતા ને આ આપણે ચોથો કાળ જોઈએ છે. કયા ત્રણ કાળ જોયા? તો એક કે વર્તમાન કાળ, ત્યારબાદ ભૂતકાળ અને ભવિષ્યકાળ. આ આપણે ત્રણ કાળો આપણે અગાઉ જોયા, બરાબર. ત્રણ કાળો આપણે અગાઉ જોયા હતા અને આ આપણે ચોથો કાળ જોઈ રહ્યા છીએ. ત્યારબાદ પુરુષ, તો કયા પુરુષ? તો કે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. ત્યારબાદ વચન, તો કયા વચન? તો કે એક વચન, દ્વિવચન અને બહુવચન. તો આપણે વર્તમાન કાળના આપણે કાળ આધારિત રૂપમાં જોયું, બરાબર, એટલે કે ચોકઠામાં જોયું. આ પ્રકારના ચોકઠામાં આપણે જોયું કે જ્યારે આપણે કોઈ ધાતુ લખવું તો એનામાં કાળ, બરાબર, ત્યારબાદ પુરુષ અને વચનને ધ્યાનમાં રાખવાના હોય છે. તે જ પ્રમાણે આપણે આજ્ઞાર્થ કાળમાં પણ કાળ વચન અને પુરુષને ધ્યાનમાં રાખવાના હોય છે, બરાબર. એ જ પ્રમાણે ધ્યાનમાં રાખવાના હોય છે. આમ એટલે કે ટૂંકમાં કાળ કેવો કાળ છે, કેવો વચન છે અને કેવો પુરુષ છે એ પ્રમાણે આપણે ધ્યાનમાં રાખવાનું હોય છે, બરાબર. ત્યારબાદ ધ્યાનમાં રાખો, જેમ વર્તમાન વગેરે કાળનો અર્થ કહેવા માટે કાળ પુરુષ અને વચન એમ ત્રણ બાબતો ધ્યાનમાં લેવા, સોરી આ તો આવી ગયું. આમ સંસ્કૃત ભાષામાં આજ્ઞા, પ્રાર્થના અને આશીર્વાદ, બરાબર. આજ્ઞા, આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ, હે ભગવાન મને દસમામાં 96% લેવડાવી દેજે, બરાબર. એવી આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ. અથવા તો આપણે કોઈને આશીર્વાદ આપતા હોઈએ, જા હું તને આશીર્વાદ દઉં છું કે તને 96% આવશે, બરાબર. 96% આવશે. અથવા તો આપણે પોતાને જ આજ્ઞા કરતા હોઈએ કે તને 96% લેવા જ છે, બરાબર. તને 96% લેવા પડશે. એ પ્રમાણે આપણે પોતાને આજ્ઞા કરતા હોઈએ, તને 96% લેવા છે. તો એ ત્રણેય બાબતમાં સામાન્ય રૂપથી આજ્ઞાર્થ કાળ આવે છે, બરાબર. આમ સંસ્કૃત ભાષામાં આજ્ઞા, પ્રાર્થના, આશીર્વાદ વગેરે જેવા અર્થમાં અર્થને કહેવા માટે આજ્ઞાર્થ વાપરવામાં આવે છે. જ્યારે કોઈ ક્રિયાના સંદર્ભે આજ્ઞા વગેરેનો અર્થ કહેવાનો હોય ત્યારે આજ્ઞાર્થ ક્રિયાપદો વાપરવા પડે. તો
ઉપયુક્ત આપણે જોયું કે વિવિધ કાળોમાં વિવિધ ક્રિયાપદો હતા, બરાબર. વર્તમાન કાળના અલગ ક્રિયાપદો છે, ત્યારબાદ ભૂતકાળના અલગ ક્રિયાપદો છે અને ભવિષ્યકાળના અલગ ક્રિયાપદો છે. તો એ જ પ્રમાણે આજ્ઞાત કાળના પણ અલગ ક્રિયાપદો છે. જ્યારે આપણે વાક્ય બોલતા હોઈએ ને, તેનામાં આજ્ઞા અને પ્રાર્થના અને આશીર્વાદ વગેરે વિશે કહેવાનું હોય, તો ત્યારે આપણે આજ્ઞાર્થ ક્રિયાપદો વાપરવા પડે છે, બરાબર. તો એ આજ્ઞાર્થ ક્રિયાપદો કયા છે એને પણ આપણે જોઈએ. તો આજ્ઞાનો અર્થ પ્રથમ આવતો હોવાથી આવા ક્રિયાપદોને આજ્ઞાર્થ તરીકે ઓળખવામાં આવે છે. આમ આજ્ઞાનો અર્થ પ્રથમ આવતો હોવાથી આવા ક્રિયાપદોને આજ્ઞાર્થ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ક્રિયાપદો છે જેને નીચે નિમ્નલિખિત ક્રિયાપદો છે તેનામાં આજ્ઞાનો અર્થ થતો હોવાથી તેને આજ્ઞાર્થ ક્રિયાપદો તરીકે ઓળખવામાં આવે છે. જુદા જુદા ધાતુઓ સાથે પરસ્મય પદ અને આત્મને પદના આજ્ઞાર્થને જે જોડવાના આજ્ઞાર્થના જે પ્રત્યો જોડવાના થાય તે નીચે મુજબ તે આ મુજબ છે, બરાબર. તો જુદા જુદા ક્રિયાપદો સાથે આજ્ઞાર્થને જુદા જુદા ધાતુઓ સાથે આજ્ઞાર્થ ક્રિયાપદ કેવી રીતે બનાવી શકાય તો તે આપણે હવે જોવાનું છે. તો તે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ માટે સર્વપ્રથમ આપણે આજ્ઞાર્થના પ્રત્યયો, બરાબર, ધાતુ અને તેની સાથે કેવી રીતે રૂપો બનાવે તે જોઈએ. તો સર્વપ્રથમ આવે છે તું. આપણે અન્ય પુરુષથી શરૂઆત કરીએ, બરાબર. અહીં પઠ ધાતુ છે અને પહેલા પુરુષનો પ્રત્યય છે અ, બરાબર. પઠનો પહેલા પુરુષનો પ્રત્યય છે અ. આ પ્રમાણે મૂળ આપણે પહેલો ધાતુ છે તે પઠ ધાતુ છે, બરાબર. પઠ એવો ધાતુ છે જે આપણે અહીં લખ્યો, બરાબર. ત્યારબાદ પહેલા ઘણનો પ્રત્યય શું છે તો કે પહેલા ઘણનો પ્રત્યય છે પ અ. તો એનાથી બન્યો આ જે નિમ્નલિખિત પ્રત્યય બન્યો પઠ, બરાબર. પઠ એવો શબ્દ બન્યો અને ત્યારબાદ તેની પાછળ કાળ પ્રત્યય આવ્યો તું, બરાબર. તું એવો કાળ પ્રત્યય આવ્યો તો તેનાથી શબ્દ બન્યો પઠતું, બરાબર. તેનાથી શબ્દ બન્યો પઠતું, બરાબર. એ પ્રમાણેનો શબ્દ બન્યો. એનો અર્થ થાય છે કે તે વાંચે, બરાબર. તે વાંચે એવો એનો અર્થ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે તો આગળ આ પ્રમાણે થશે, બરાબર. તો સર્વપ્રથમ પઠ ધાતુ છે, બરાબર. પઠ ધાતુ તો આપણે જોયો, બરાબર. પઠ ધાતુ આપણે જોયો તો પઠ ધાતુ આપણે જોયો. હવે પઠ ધાતુ છે, બરાબર. આ પઠ ધાતુ અને પહેલા ગણનું પ્રત્યય કયું તો કે પહેલા ગણનો પ્રત્યય છે અ, બરાબર. પહેલા ગણનો પ્રત્યય છે અ. એ તો અ આપણે એનાથી શબ્દ બન્યો. આ પઠ છે તે પૂરો ઠમાં ઠ પૂરો બન્યો. ત્યારબાદ તેનામાં દ્વિવચનનો આવ્યો તામ, બરાબર. તો દ્વિવચનનો તામ આવ્યો તો એનાથી બન્યો પઠતામ, બરાબર. આ પ્રમાણેનો શબ્દ બન્યો. ત્યારબાદ આની જગ્યાએ તું, આની જગ્યાએ અહીં અંતુ આવે તો પઠંતુ, અને આની જગ્યાએ ઝીરો પ્રત્યય આવે, કાંઈ નહીં પ્રત્યય કાંઈ ના આવે તો અહીં પઠ જ એવો શબ્દ બને. ત્યારબાદ એની પાછળ અહીંયા તમ આવે, બરાબર. આ જે તમ આવે તો પઠતમ. ત્યારબાદ અહીં ત આવે, બરાબર, તો પઠત. એ પ્રમાણે ત્યારબાદ અહીં આની તો પઠાણી, બરાબર. ત્યારબાદ આવ, અહીં આવ તો પઠાવ ને પઠામ. એ પ્રમાણે એના શબ્દો બને છે. તે જ પ્રમાણે આપણે બીજું ધાતુ છે લબ ધાતુના ઉદાહરણો છે તે આપણે જોઈએ. પણ વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણો જોતા પહેલા બીજી પણ થોડીક બાબત સમજી લઈએ. તો અહીં આજ્ઞાર્થ, અહીં જે આજ્ઞાર્થ છે, બરાબર, અહીં જે આજ્ઞાર્થ આપેલા છે તેનામાં કેવા કેવા રૂપો બને છે. પઠતું, બરાબર, એવું આવે તો કે તે વાંચે. ત્યારબાદ પઠતામ, એટલે કે તેઓ બે વાંચે, આદેશ આપે છે. અહીં ધ્યાનથી જોજો, તેઓ બે વાંચે, આદેશ આપે છે, બરાબર. આજ્ઞા કરે છે તેઓ બે વાંચે, બરાબર. ત્યારબાદ તેઓ વાંચે છે એમ નથી કહેતો, કે તે વાંચતા હતા એમ પણ નથી કહેતો, કે તેઓ વાંચશે એમ પણ નથી કહેતા. અહીં શું કહે છે કે તેઓ વાંચે, બરાબર. આજ્ઞા આપે છે તો ત્યાં આવે છે પઠ, બરાબર. ત્યારબાદ પઠતામ, પઠતામ તો તેઓ બે વાંચે, અને પઠંતુ તો તેઓ બધા વાંચે. ત્યારબાદ પઠ તો તું વાંચ, તું વાંચ એવો આદેશ આપે છે. ત્યારબાદ પઠતમ તો તમે બે વાંચો, અને પઠત એટલે કે તમે બધા વાંચો, બરાબર. અહીં સામાન્ય રૂપથી આપણે અહમ, અહીં ત્વમ, યુયમ, યુયમ પણ લગાવી શકીએ છીએ. અહીં સહ, તે,
કૌ લગાવી શકીએ છીએ ને અહીં અહમ આવામને વયમ પણ લગાવી શકીએ છીએ. ત્યારબાદ પઠાણી એટલે કે હું વાંચું, બરાબર, પઠાણી એટલે કે હું વાંચું. ત્યારબાદ પઠાવ એટલે કે અમે બંને વાંચીએ, બરાબર, અમે બંને પોતાને જ આદેશ આપે છે અમે બંને વાંચીએ. અને પઠામ એટલે કે અમે બધા વાંચીએ, બરાબર, એ પ્રમાણે અહીં આદેશ આપવામાં આવેલો છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ લભ ધાતુ વિશે. તો સૌથી પહેલું આપણે જોયું કે લભ ધાતુ છે, બરાબર, આત્મનેપદી પ્રત્યયવાળું લભ ધાતુ છે. તો હવે લભ ધાતુ તો આપણે લીધું, અહીં લભ ધાતુ લીધું, અને ત્યારબાદ આવે છે અ, બરાબર, ત્યારબાદ આવે છે અ. અ શું છે? એ કે ઘણનો વિકરણ પ્રત્યય છે, એટલે કે આ જે પ્રથમ ઘણ હોય જ્યારે વપરાય ત્યારે તેની સામે અ આવે, બરાબર, એટલે કે અહીં બનશે લભ એવો પૂર્વ શબ્દ બનશે. ત્યારબાદ તેની પાછળ તા કાળ પ્રત્યય આવ્યો તામ, બરાબર, એટલે કે શબ્દ બન્યો લભતામ, બરાબર, લભતામ એવો શબ્દ બન્યો. ત્યારબાદ આવે છે લભેતામ, બરાબર, ત્યારબાદ આવે છે લભેતામ. તો અહીં હવે અહીં જે અ છે, બરાબર, લભતામમાં જે અ છે, તો બીજો આપણે જોઈએ તો કે બીજો લભ ધાતુ તો આપણે લીધો, ત્યારબાદ ઘણનો પ્રત્યય છે અ, બરાબર, ઘણનો જે વિકરણ પહેલા ઘણનો વિકરણ પ્રત્યય છે અ. ત્યારબાદ ઈતામ આવે છે, પણ હવે બીજામાં અહીં બને છે લભેતા. ઉપર તમે જોજો, હું જ્યાં જ્યાં લીટી થઈ રહી છે ત્યાં જોજો, અહીં બને છે લભેતા. તો હવે અહીં લભેતમ કેમ બન્યું, લભિતમ કેમ ન બન્યું, બરાબર? તો અહીં એક નિયમ છે કે ગુણ સંધિનો નિયમ છે. તમે જ્યારે સ્વર સંધિ ભણી હશે, બરાબર, તો તેનામાં તમે જોયું હશે, સ્વર સંધિમાં ગુણ સંધિનો નિયમ જોયું હશે. તો તેનામાં શું છે કે અ અને ઈ જ્યારે મળે, બરાબર, અ અને ઈ જ્યારે મળે ત્યારે તેનું બને છે એ, બરાબર, અ અને ઈ જ્યારે મળે ત્યારે તેનું બને છે એ. તો અહીં અ અને ઈનું એ બની ગયું છે, બરાબર. અ અને ઈ બાજુબાજુમાં હોય, બરાબર, અ અને ઈ બાજુબાજુમાં હોય તો ત્યારે બને છે અ. તો હવે અહીં તમે જુઓ લભ પ્લસ અ પ્લસ ઈતમ, તો અહીં અ અને ઈ બાજુબાજુમાં છે, તો અહીં અ અને ઈ ભેગા મળી ને આ જે એ બની ગયું, અને એને આને અહીંયા શું થઈ ગયું કે લભેતામ, બરાબર, આ બંને નીકળી ગયા, એક થઈ ગયો, એ થઈ ગયો, ને એ બન્યો લભેતામ. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો વિવિધ આ લભેતામ બને છે. ત્યારબાદ આગળના પ્રત્યયો જો લગાડતા જઈએ તો અંતામ, તો લભંતામ, ત્યારબાદ સ્વ પ્રત્યય લગાડીએ તો લભસ્વ, ત્યારબાદ ઇથમ, અહીં અ એનો એ થયો તો લભેથામ, અને અહીં ધ્વમ તો લભધ્વમ, ત્યારબાદ એઈ તો લભઈ, અને આ વહી તો લભાવહી, ને આ મહે તો લભામહે. આ પ્રમાણે પ્રત્યયો લગાડતા જઈએ અને ત્યારબાદ તેના રૂપો બનતા જાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ, બરાબર, બીજા ઘણના જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ પ્રત્યયો તમારી સામે જ છે, બરાબર, અહીં એ જ પ્રમાણે છે. અહીં ખાસ શું છે કે ચોથા ગણનો પ્રત્યય છે, ચોથા ગણનો જે પ્રત્યય છે તે છે ય, બરાબર, ચોથા ગણનો પ્રત્યય ય છે. તો અહીં સામાન્ય રૂપથી નૃત, સામાન્ય રૂપથી એવું કહેવાય કે કોઈ પણ સ્વર વગર છે તે વ્યંજન અધૂરો હોય. તો અહીંયા નૃત્તમાં જે ત છે તેનામાં કોઈ પણ સ્વર જોડાયેલો નથી, બરાબર. સ્વર એટલે કે અ આ ઈ વગેરે જે છે તેને સ્વર તરીકે ઓળખવામાં આવે છે. તો આ નૃત ભેગો કોઈ પણ સ્વર નથી, બરાબર. તો અહીં નૃત્તમાં ત અધૂરો રહી ગયો છે. ત્યારબાદ ઘણનો પ્રત્યય છે ય, બરાબર, અહીં ય એ ઘણનો પ્રત્યય છે, બરાબર. ચોથા ગણનો પ્રત્યય શું કયો? તો કે ચોથા ગણનો પ્રત્યય છે ય, બરાબર. અને ત્યારબાદ તેની પાછળ આવે છે તું, બરાબર, તું એવો આ આજ્ઞાર્થકાળનો પ્રત્યય આવે છે, બરાબર. તેની પાછળ તું એવો આજ્ઞાર્થકાળનો પ્રત્યય આવે છે, બરાબર. તો એના લીધે અહીં બન્યું છે પઠતું, બરાબર, પઠતું એવો શબ્દ બન્યો છે. ત્યારબાદ એ જ પ્રમાણે અહીં તામ, બરાબર, તામ એવો પ્રત્યય આવ્યો તો નૃત્ય,
નૃત્યમાં ય છે, બરાબર, નૃત્યમાં જે ય છે તે ઘણું પ્રત્યે, આગળ નૃત્ય એવો ધાતુ છે, બરાબર, નૃત્ય કરવું, બરાબર, તો નૃત્યતામ, બરાબર, તામ એવો પ્રત્યે લાગ્યો. ત્યારબાદ આવે છે નૃત્યંતુ, બરાબર, નૃત્યંતુ, બરાબર, પછી તમ એવો પ્રત્યે લાગશે, તમ એવો પ્રત્યે લાગ્યો તો નૃત્યતમ, ને ત એવો પ્રત્યે લાગ્યો તો નૃત્યત, બરાબર. ત્યારબાદ નૃત્યાની, નૃત્યાવહ ને નૃત્યામ, એ જ પ્રમાણે આપણે આ વિધ ધાતુ જોઈએ, બરાબર, વિધ ધાતુ જોઈએ તો વિધ ધાતુમાં આ ધ્ય છે, બરાબર, ધ્ય, તો તે કુલ બે અક્ષરોનો બનેલો છે, કે દ, બરાબર, ધ્ય એ દ અને યનો બનેલો છે, દ પ્લસ ય બરાબર, બરાબર ધ્ય, બરાબર, દ પ્લસ ય બરાબર ધ્ય, એટલે કે આ દ છે તે બે અક્ષરોનો બનેલો છે, દ પ્લસ ય બરાબર ધ્ય, બરાબર. તો હવે અહીં શું છે, તો કે બને ભેગા, અહીં ભેગા થઈને આ પ્રકારના ધ્યની જેમ લખાય છે, અહીં જે આ ધ્ય છે બને ભેગા થઈને આ પ્રકારના ધ્યની જેમ બને લખાય છે. તો હવે આનામાં વિદ એવો ધાતુ છે જે આપણે ઉપર જોયો, બરાબર, વિદ એવો આ જે ધાતુ છે, વિદ ધાતુ છે, બરાબર, અને તેની ભેગો ય જોડાણો, બરાબર, ય આ જોડાણો, તેની ભેગો આ ય જોડાણો, તો તેનાથી શબ્દ બન્યો વિદ્ય, બરાબર, વિદ્ય એવો શબ્દ બન્યો. ત્યારબાદ આગળ આવે છે કાળના પ્રત્યે, બરાબર, તો અહીં આવ્યો કાળનો પ્રત્યે, તામ એવો કાળનો પ્રત્યે આવ્યો તો વિદ્યતામ, બરાબર, એ પ્રમાણે શબ્દ બન્યો. ત્યારબાદ ઇતામ, તો કે વિદ્યેતામ, અહીં પણ એ બની ગયો છે, બરાબર. ત્યારબાદ વિદ્યંતામ, તો કે અંતામ તો વિદ્યંતામ, બરાબર. ત્યારબાદ સ્વ તો વિદ્યસ્વ, ત્યારબાદ વિદ્યેથામ અને વિદ્યધ્વમ, બરાબર. ત્યારબાદ વિદ્યાઈ, બરાબર, અહીં એવો પ્રત્યય આવ્યો, વિદ્યાવહે અને વિદ્યામહે, બરાબર. આ પ્રમાણે આવહી ને આવહી તો વિદ્યામહી, બરાબર, આ પ્રમાણે રૂપો બને છે. અને બીજી એક વાત એ પણ અહીં ધ્યાને લેજો કે મોસ્ટ ઓફ છે તે અહીં વિદ્યેતામ એ પ્રમાણે જ આપે છે, વિદ્યિતામ નથી વપરાતું, વિદ્યેતામ એ પ્રમાણે જ વપરાશે, બરાબર, એ પ્રમાણે જ વપરાશે. અગાઉ મેં વાત કરી કે અ અને ઈનો અહીં એ થયો છે, પણ અહીં પણ તમને એ, અહીં પણ આમ જે ય છે તેનામાં તમને અ સમજી લેવાનું છે, બરાબર. ય આવ્યો છે ઘણનો પ્રત્યે, જે ય આવ્યો સમજી લ્યો, તો આ પ્રમાણે રૂપ છે. તો વિદ, બરાબર, વિદ્ય, તો આનાથી શબ્દ બન્યો વિદ્ય એવો શબ્દ બન્યો, બરાબર, વિદ્ય એવો શબ્દ બન્યો. ત્યારબાદ ઇતામ, તો અહીં મેં કીધું તો અ ને ઈનો એ થાય, તો આનામાં આપણે અ સમજી લેવાનું છે, બરાબર. આ જે ય છે તેનામાં અ સમજી લેવાનું છે, કારણ કે જ્યારે છે જ્યારે કોઈ સ્વર ભેગું હોય ને ત્યારે જ વ્યંજન પૂર્ણ લખાય. હવે અહીં છે, અહીં એ સ્વર શા માટે છે, તો આનામાં અ સ્વર ય પૂરું લખાયો છે કારણ કે આનામાં અ ઉમેરેલો હશે, બરાબર. આ યમાં અ ઉમેરેલો છે અને આને પાછળ આવે છે ઈ, બરાબર, ઈ એવો પ્રત્યય આવે છે ઇતામમાં, તો અ ને ઈનો અહીં એ થઈ ગયો છે, એટલે કે વિધ્યેતા. મોસ્ટ ઓફ અહીં આવું જ થાય છે, એટલે કે યાદ રાખવામાં તમે આ જ રાખજો, મોસ્ટ ઓફ અહીં આ જ પ્રમાણે થાય છે, તો કે વિધ્યેતા, બરાબર. એ જ પ્રમાણે આપણે આગળ વધીએ તો કે અંતામ તો વિદ્યંતામ, બરાબર, વિદ્યસ્વ, વિદ્યેથામ, અ ઈ એ એટલે કે વિદ્યેથામ, અને ધ્વમ તો કે વિદ્યત્વમ, એઈ તો બરાબર વિદ્યાઈ, આ વહી તો આ વિદ્યાવહી, અને આ મહી તો વિદ્યામહી. એ જ પ્રમાણે આપણે છઠ્ઠા ગણનો જોઈએ તો પ્રત્યયો આ જ પ્રમાણે છે, બરાબર. તું તામંતુ, બરાબર, લીખ અને પ્લસ આ લીખ, અને એનામાં છઠ્ઠા ગણનો પ્રત્યય જોડાણો અ, એટલે કે શબ્દ બન્યો લીખ, બરાબર, લીખ એવો શબ્દ બન્યો. અને ત્યારબાદ આવે છે કાળ પ્રત્યે તું, તો કે લીખતું. ત્યારબાદ તામ આવે તો લીખતામ, લીખંતું. ત્યારબાદ લીખ કાંઈ પણ પ્રત્યય નહીં, એટલે કે કાંઈ નહીં, અથવા તો ત્યારબાદ તમ તો લીખતમ, અને ત્યારબાદ લીખત તો કે લીખત, બરાબર. ત્યારબાદ આની તો લીખાની, આવ તો લિખાવ, અને આમ તો લિખામ, બરાબર. એ પ્રમાણે આગળ જોઈએ
તો કે તામ, તો કે મિલમ, મિલ એવો ધાતુ છે અને તેનામાં છઠ્ઠા ઘાનો પ્રત્યે જોડાણો અ, તો શબ્દ બન્યો અ મિલતામ, બરાબર. ત્યારબાદ ત્યારબાદ એનામાં કાળ પ્રત્યે જો મિલ એવો શબ્દ બન્યો, ત્યારબાદ તેની પાછળ કાળનો પ્રત્યે જોડાણો, તો મિલતામ. ત્યારબાદ મિલેતામ, ત્યારબાદ મિલનતામ, બરાબર. સ્વ હતો મિલેથામ, સ્વ હતો મિલસ્વ, ત્યારબાદ મિલેથામ ને મિલધ્વમ, બરાબર. અને એ તો મિલાઈ, મિલાવહી ને મિલામહી, આ પ્રમાણે કાળના પ્રત્યયો લાગે છે. ત્યારબાદ છઠ્ઠા ગણનું પણ એક, દસમા ગણનું પણ એક ઉદાહરણ જોઈ લઈએ, બરાબર. તો એ જ પ્રમાણે છે આનામાં, એનામાં ગણનો પ્રત્યય છે અય, બરાબર. અય છઠ્ઠા ગણનો પ્રત્યય કયો, તો કે અય. તો કથ એવો ધાતુ છે અને એની પાછળ અય એવો પ્રત્યય લાગ્યો, તો એનથી શબ્દ બન્યો કથય, બરાબર. કથય એવો શબ્દ બન્યો. ત્યારબાદ તેનામાં તું એવો પ્રત્યય લાગ્યો, તો કથય તું. ત્યારબાદ તામ ને અંતુ, તો અંતુ, બરાબર. કથય કાંઈ જીરો પ્રત્યય, કાંઈ પ્રત્યય નહીં, એટલે કાંઈ જ પ્રત્યય નહીં. ત્યારબાદ તમ, તો કથય તમ, અને ત, તો કથય ત, બરાબર. આની કથિયાની, કથ્યા અને કથ્યા, આની આવ આમ. એ જ પ્રમાણે કથ ધાતુ આત્મનેપદીમાં એ જ પ્રમાણે વપરાય, તો કે તામ કથય, કથય તામ, બરાબર. ત્યારબાદ ઇતામ, તો કથયે તામ, ને અંતામ, તો કથયંતામ, બરાબર. આ જ પ્રમાણે, આ જ પ્રમાણે કથ્યસ્વ, કથ્યે થામ, ને કથ્યધ્વમ, અને કથ્ય, કથ્યાવહય, અને કથ્યામહય, બરાબર. આ પ્રમાણે વિવિધ પ્રત્યયો લાગે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજ્ઞાત કાળમાં આ પ્રમાણે, આ પ્રમાણે થાય છે. આપણે જે ચાર ગણો ભણવાના હતા, બરાબર, તે ચાર ગણો આધારિત આપણે રૂપો જોયા. તો હવે વિદ્યાર્થી મિત્રો, આશા છે ઉપરોક્ત બાબત તમને સમજાઈ ગઈ હશે, કેવી રીતે વિવિધ ધાતુઓ બનાવવાના હોય છે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે આજ્ઞાત કાળ આવે ત્યારે આજ્ઞા હોય છે, કાં પ્રાર્થના હોય છે, કાં આજ્ઞા કરવામાં આવી હોય છે, કાં પ્રાર્થના કરવામાં આવી હોય છે, અને કાં તો આશીર્વાદ આપવામાં આવ્યા હોય છે, બરાબર. આવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આપણે આજ્ઞાત કાળનો ઉપયોગ કરીએ છીએ. અને આજ્ઞાત કાળનો ઉપયોગ કરીએ તો તેનામાં નિમ્નલિખિત પ્રત્યયો આવે, બરાબર. નિમ્નલિખિત પ્રત્યયો આધારિત ધાતુના મૂળ રૂપમાં જોડવામાં આવે અને તેનાથી આજ્ઞાત કાળનું રૂપ બને, બરાબર. આ જે પ્રત્યયો છે તે વિવિધ ધાતુઓમાં જોડવામાં આવે છે અને તેનાથી આજ્ઞાત કાળનું રૂપ બને છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે ઉપરોક્ત બાબતો તમને બરાબર સમજાઈ ગઈ હશે, બરાબર. તો આ સાથે આપણે આજનો તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ, બરાબર. શુભમ ભવેત, અસ્તુ.